અનંત પરચાઓ અને વાતો છે શ્રીજી મહારાજની એક દિવસ શ્રીજી મહારાજ પાછલો પોર દિવસ હતો ને ત્યારે માંડવીમાં ખયાખત્રીના કારખાનામાં વધાર્યા છે લ્યો હવે વાતો આપણે લીલાઓમાં પૂરી પરચાનો ટૂટકા રહી ગયા હોય ને એ સ્વામી લખે છે ખયાખત્રીના કારખાનામાં ગયા એટલે ખયાખત્રી આસન પાથરી આપ્યું મહારાજના ઉપર બિરાજમાન થયા ખયા ભક્તે પાણીનો લોટો ભરીને આપ્યો મહારાજ પેલું મુખારોને ધોઈ કોગળા કરીને પછી જળપાણ કરીને મહારાજ બેઠા ત્યારે ખયા ભક્તિ પૂછ્યું કે મહારાજ અત્યારે તમે ક્યાંથી આવ્યા અચાનક મારા કારખાને ખબર નહોતી ગામમાં તમે છો એમ તો કે મહારાજ કે અમે તો વાગડમાં રાપર હતા સામત સરવાને ને ત્યાં ત્યારે ક્યાંથી નીકળ્યા હમણાં જ નીકળ્યા આ દિવસ સુગ્યા ત્યારે હવે દિવસ ઉગ્યો જ છે ને તમે મારા કારખાને પહોંચ્યા ને તમે રાપરથી છે દિવસ ઉગી નીકળ્યા મારે કે હા નીકળ્યા અમે હજુ આવી ગયા તમારી પાસે ત્યારે ખૈયે ભક્તે કહ્યું કે મહારાજ અહીંયાથી રાપર તો પચાસ ગાઉ થાય છે બ્રહ્માની સૃષ્ટિમાં એવો કોઈ માણસ નથી કે આટલી વારમાં આમ મુસાફરી કરી લે અવાય જ નહીં મહારાજ કે મેં આવ્યા તો તમે પરમેશ્વર છો માટે ચાહી કરી શકો મહારાજને ખયો ભગત કહેજો ખયા કહે છે પછી ખયા વખતે રાપર કાગળ લખ્યો સામંતસિંહ ઉપર એ કીધું કે આ દિવસે મહારાજ તમારે ત્યાં હતા અને ત્યાં કેટલા વાગે નીકળ્યા હતા એ જરા ખબર પાછા મોકલજો બને એ પત્ર રાપર સામંતસિંહ પાસે પહોંચ્યો સામંત સવાય કાગળનો જવાબ લખાવ્યો કે મહારાજ આ દિવસે આ સમય આટલા વાગે મારે અહીંથી તમારે માંડી આવવા માટેનું કહીને નીકળ્યા હતા ત્યાં જ મહારાજ અહીંયા તો રાપર માંડવી પૂછી આવે હતા એટલે થયું કે સરસ મહારાજે આ પરચો આપ્યો છે દિવ્ય રૂપે હું અહીંથી નીકળ્યા નહીં આવી ગયા ભગવાનનું શરીર છે ને એ પંચભૂતનું નથી કદાચ આ પંચભૂતનું જેવું જ માતા થકી જ ઉદરમતે જન્માયા હોય નાના થયા હોય મોટા થયા હોય આપણા જેવું જ ખાય પીએ ને નથી જ મોટું થાય હાલે ચાલે એવું જ દેખાય તોય પણ શાસ્ત્ર એમ કે છે કે ભગવાન જેનો સ્વીકાર કરે એ માયા પણ નિર્ગુણ થઈ જાય છે મારે જે દ્રષ્ટાંત રચનામાં કીધું ખબર શું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને લઈને આ રથના લાકડાનો રથને ઘોડા હતા ને એના ઉપર બેને દિવ્ય લોક બ્રહ્મ ભૂમા પુરુષના લોકમાં બ્રાહ્મણના પુત્રને લેવા ગયા હતા અંધકાર ભેદીને ત્યાં નીકળી ગયા ધામમાંથી જઈને છોકરાને લઈ આવ્યા બરાબર ને